ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં ગણિત વિષયમાં આપણે ત્રિકોણ અને તેના ગુણધર્મો ચેપ્ટર ભણતા રહેલા છીએ. આના આગળના ભાગની અંદર આપણે 6.1 જોઈ ગયા, બરોબર. એના આગળના ભાગની અંદર આપણે મધ્યગા કોને કહેવાય, ત્રિકોણ વિશેની વાતો જોઈ ગઈ, વેધ કોને કહેવાય એની વાતો પણ જોઈ ગઈ, બરોબર. હવે આના પછીનો આપણો ટોપિક છે ત્રિકોણનો બહિષ્કોણ. હવે ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય? જોઈ લો, આકૃતિ દોરી તમને હું દે. બહિષ્કોણ, બહિષ્ એટલે બહાર, કોણે લખવાનું? આ બધા જે અહીંયા એ અંદરના હોય, આ બધા જે એ અંદરના હોય, કે અંદરની તરફ થયેલા હોય, અંદરના અંતઃકોણ એટલે અંદરના બહિષ્કોણ કોને કહેવાય? જો આ બાજુ જે રહી ને થોડી લંબાવી, આ બીસી બાજુ જે રહી ને આપણે લંબાવી, તો બહાર નો કોઈ છે આપણો બહાર નો ખૂણો બહાર નો દેખાય છે, બરોબર. તો સોય ની વ્યાખ્યા બને, તો બહાર તો જે રહ્યું બહાર નો ખૂણો જે રહ્યો બહિષ્કોણ. બહિષ્કોણ ની વ્યાખ્યા ત્રિકોણ ની કોઈ પણ એક બાજુને લંબાવતા, ત્રિકોણ ની કોઈ પણ એક બાજુને લંબાવતા મળતો બહાર જેને ત્રિકોણ નો બહિષ્કોણ કહેવાય. ત્રિકોણ ની કોઈ પણ એક બાજુને લંબાવતા મળતો બહાર નો ખૂણો જેને ત્રિકોણ નો બહિષ્કોણ કહેવાય, બરોબર. અલગ કઈ વ્યાખ્યા, ત્રિકોણ ની કોઈ પણ એક બાજુને એક બાજુને લંબાવતા મળતો બહાર ત્રિકોણ હોય છે.
त्रिकोण नो बहिष्कोण त्रिकोण नो बहिष्कोण अने एनो अंदर नो कोण बराबर आ अंदर नो कोण त्रिकोण नो बहिष्कोण प्लस आसन नो कोण बराबर 180 એટલે કે ત્રિકોણ નો બહિષ્કોણ છે બહાર નો ખૂણો અને એની પાસે નો ખૂણો આવી ગયો बहिष्कोण અને એની પાસેનો ખૂણો ઈ એટલે કે કયો તો કે આસનનો ખૂણો ઈ બેનો સરવાળો છે જો ઈ 180 અને ઈ બે ખૂણાઓ જે લ્યા એને રેખીક જોડના ખૂણો કહેવાય રેખીક જોડના ખૂણો વિશે આપણે ભણી ચૂક્યા છે બરોબર આ એક બાબત ખાસ યાદ રાખજો હવે હવે ત્રિકોણ નો બહિષ્કોણ નું માપ જે લ્યો વાહ તેના બે અંતઃ સમકોણ ના સરવાળા જેટલું થાય તેના બે અંતઃ સમકોણ બરોબર અંતઃ સમૂહ કોણ ના સરવાળા છે બરોબર એટલે કે બહારનો જે ખૂણો રહ્યો આ એની પાસેનો ખૂણો આસનો પણ એ બેનો સરવાળો તો 180 થાય પણ આ બે ખૂણા જે રહ્યા અંતઃ સમૂહ કોણ કેવો કોણ આ બહિષ્કોણ ના અંતઃ સમૂહ કોણ કયા તો કે આ ખૂણો A અને ખૂણો B એ અંતઃ સમૂહ છે બહિષ્કોણ ના બે અંતઃ સમૂહ કોણ કયા તો ખૂણો A અને ખૂણો B એની પાસેના ખૂણા સિવાયના બે ખૂણા એ અંતઃ સમૂહ કેવાય કમ્પ્લેટ ચલે ગયો કયા ખૂણો A અને ખૂણો B એ અંતઃ સમૂહ કોણ છે બરોબર એ ખૂણો A અને ખૂણો B એ અંતઃ સમૂહ છે તો બહિષ્કોણ નું માપ લઈએ માપ બરાબર બે અંતઃ સમૂહ કોણ નો સરવાળો
બહિષ્કોણનું માપ બરાબર બે અંતઃ સમ્મુખ કોણના સરવાળો. આ બાબત એક ખાસ કરી લેવી છે, બરોબર? અહીંયા એક બાબત ખાસ યાદ રાખવાની છે, બી
તેથી બહિષ્કોણનો માપ બહિષ્કોણ x નો માપ બરાબર બે અંતઃસમકોણનો સરવાળો તેથી x અંશ બરાબર 65 અંશ વત્તા 45 અંશ x બરાબર 65 અંશ 70 અંશ 110 અંશ
બીજો પ્રશ્ન, નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા x નો માપ શોધો. નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા આપણને ધ્યાનમાં જ છે, બરોબર ધ્યાનમાં જ છે. હવે એમાં પહેલી આકૃતિ છે, બરોબર કમ્પ્લીટ લઈ ગયો. તો જો 70 માં 30 ના પર 100 થઈ ગયા, તે બી નો સરવાળો જે રહ્યો એના જેવો થઈ ગયો. સી
जो आप बे अंतर सब कोण आ 22 तो sin x = x 120 x = 120 वत्ता sin x बराबर ने आ बाजू दे आवे तो कौन सा है तो x = sin कंप्लीट sin sin 120 थी कंप्लीट E जो आ 22 कोण आ बे अंत समान तो ये नो सरवाळो 35 अंश + x = 75 x = 75 + 35 अंश आमा जो आवे ने कोण समान होसे x = 75 ने 35 થાય 40 अंश कंप्लीट चले भी क्यों तो या अपनो स्वेदी नंबर 6.2 छे बराबर 6.2 ए पण दो થઈ ગયો તો લેસન ની અંદર જોઈ લે સ્વેદી 6.2 પ્રશ્ન A અને B એ પણ બરાબર છે નંબર 6.2 નો પ્રશ્ન નંબર 1 નો પ્રશ્ન